વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રૂપિયા 20,000 કરોડના કાર્યનો શિલાન્યાસ, રૂપિયા 550 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 1,419 કરોડના કાર્યોનું લોકાર્પણ. દાહોદ ખાતે 1926માં સ્થપાયેલ સ્ટીમ લોકોમોટિવ એકમ હવે બનશે 9,000 હોર્સ પાવર સાથેનો ઇલેક્ટ્રિક લોકોમોટિવ ઉત્પાદન એકમ. 67 એકડમાં આકાર પામી રહેલા આ એકમમાં ભારત માટે બ્રોડ ગેજ ઇલેક્ટ્રિક લોકોમોટિવ તથા વિશ્વના અન્ય દેશો માટે સ્ટાન્ડર્ડ ગેજ ઇલેક્ટ્રિક લોકોમોટિવ બનશે. આ પ્રોજેક્ટ થકી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10,000થી વધુ લોકોને રોજગારી મળશે. મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર વર્લ્ડના ભાગરૂપે રૂપિયા 20,000 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ એકમનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થઈ રહ્યો છે શિલાન્યાસ. રૂપિયા 550 કરોડના ખર્ચે દાહોદ જિલ્લામાં પાણી પુરવઠાના કાર્યો, સ્માર્ટ સિટી હેઠળના કાર્યો, જેટકો સબસ્ટેશન, કમ્યુનિટી હોલ, ઓક્સિજન પ્લાન્ટ સહિત અન્ય કાર્યોનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ રહ્યું છે ખાતમુહૂર્ત. વર્ષ 2016માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી નર્મદા રિવર બેઝન હાફેશ્વર આધારિત DDSA જૂથ પાણી પુરવઠા યોજનાની ઘોષણા આજે ચરિતાર્થ થઈ રહી છે, જેના થકી દાહોદ જિલ્લાના કુલ 285 ગામોને પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થશે. રૂપિયા 840 કરોડની આ યોજનાનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આજે થઈ રહ્યો છે શુભારંભ. સ્માર્ટ સિટી દાહોદને વધુ સુવિધાસભર બનાવતા 5 નવા પ્રકલ્પો. ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. અદ્યતન વહીવટી સગવડો ધરાવતી આ વિશેષ ભેટ થકી શહેરની લોક ઉપયોગી કાર્યક્ષમતામાં થશે બમણો વધારો. રેઇન વોટર હાર્વેસ્ટિંગ. વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી શહેરના ભૂગર્ભ જળ સ્તરને ઊંચું લાવવા માટે કુલ 125 રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવ્યા છે. સોલિડ વેસ્ટ કલેક્શન. ઘન કચરાના નિકાલ તેમજ વ્યવસ્થાપન માટે અત્યાધુનિક સાધન સામગ્રી જેવા કે ટિપર, કોમ્પેક્ટ ટ્રક અને રોડ સ્વીપિંગ મશીન જેવા સાધનો રાખશે આપણા શહેરને સ્વચ્છ. સ્ટોર્મ વોટર ડ્રેનેજ. આ અદ્યતન કાર્ય થકી 130 કિલોમીટરના વિશાળ પાઇપ નેટવર્ક સાથે વરસાદી પાણીના નિકાલની સુવિધા વધશે. સુવરજ. 55 કિલોમીટરના સુવરજ નેટવર્ક થકી શહેરના દૂષિત પાણીનો નિકાલ કરવાની કામગીરી થશે. આજે સ્માર્ટ સિટી દાહોદ અંતર્ગત રૂપિયા 335 કરોડના 5 પ્રકલ્પોનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થઈ રહ્યું છે લોકાર્પણ. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા 170 કરોડના ખર્ચે દાહોદ અને પંચમહાલ જિલ્લામાં 9,770 નવા આવાસોનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થઈ રહ્યું છે લોકાર્પણ. દાહોદ તેમજ પંચમહાલ જિલ્લામાં રૂપિયા 123 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો જેવા કે દાહોદ જિલ્લામાં આંગણવાડીઓ અને જેટકો સબસ્ટેશન, કાલોલ પંચમહાલમાં અંડરગ્રાઉન્ડ સુવરેજ, ગોધરા પંચમહાલમાં અમ્યુનિટી સેન્ટર, હાલોલ પંચમહાલમાં GPCB બિલ્ડિંગ, પાવાગઢ પંચમહાલ મુકામે પાથવેની સુવિધા તેમજ અન્ય વિકાસ કાર્યોનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થઈ રહ્યું છે લોકાર્પણ.